હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને ઘણા લાંબા બ્રેક પછી, રજાઓ પછી આપણે ફરીથી મળી રહ્યા છીએ. સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું અને આપણે આ વિડીયોની અંદર જીરાની બજાર વિશે વાતચીત કરીશું. સપ્ટેમ્બર મહિનાનો વાયદો મિત્રો 125 રૂપિયા વધીને જ્યારે આ વિડીયો બને છે ત્યારે 11 વાગવાના સમય થયો છે અને 25,545 રૂપિયાની સપાટી ચાલી રહ્યો છે. વાયદો 26,000 રૂપિયાના મહત્વના લેવલની નીચે ચાલી રહ્યો છે. ઊંચામાં એક વખત આજે 26,100 સુધી ગયો હતો પણ પછીથી ફરી ઘટી ગયો છે એટલે સુધારો ધોવાયો હતો. એવી જ રીતે ઓક્ટોબર મહિનાનો વાયદો 175 વધીને 24,770 રૂપિયા હતા. મિત્રો, જીરુમાં બજાર અથડાઈ રહી છે પણ એકંદરે ગઈટા પછી હવે સ્થિરતા આવતી જાય છે. આજે ઊંઝાની બજાર પણ ખુલી હતી એની વાત કરીશું અને સાથે તમને પહેલા કહી દઉં કે સિંગાપુર ક્વોલિટી જીરાનો ભાવ શું ચાલી રહ્યો છે તેની અંદર ખાસો ઘટાડો થઈ ગયો છે. 0.25% જે સિંગાપુર ક્વોલિટી ફોરેન મેટર કન્ડિશન આવે છે એનો ભાવ 5,025 હતો મુંદ્રા પોર્ટની શરતે. 1% અંદર સિંગાપુર 4,975 અને 2% 4,925 રૂપિયાનો ભાવ હતો. આજે કોઈ ફેરફાર એની અંદર નથી થયો. જ્યારે વાત કરીએ જીરાની ઊંઝાની બજાર વિશે તો ઊંઝાની અંદર 5,000 ગુણી જીરુની આવક આજે થઈ હતી. વરસાદ પછી આજે મંડી ખુલી હતી. આજે વાતાવરણ ધીરે ધીરે ચોખ્ખું થતું દેખાતું હતું એટલે હરાજી થઈ હતી. ઊંઝામાં ભાવ ટકેલા હતા. સુપર ક્વોલિટી 4,600 થી 4,700, બેસ્ટની અંદર 4,500 થી 4,600 રૂપિયા, મધ્યમની અંદર 4,400 થી 4,500, એવરેજની અંદર 4,350 થી 4,400 અને ચાલુ માલની અંદર 4,200 થી 4,350 રૂપિયાના ભાવ રહ્યા હતા. વધઘટ બહુ સાંકડી છે. લોકલ ગ્રાહકીનો થોડો ટેકો છે અને સાથે નિકાસના પણ થોડા થોડા કામકાજ થાય છે પણ એનાથી બજાર સુધરી શકે એવી હાલ કોઈ શક્યતા નથી. બજાર એકંદરે કસાઈને અત્યારે સ્થિર છે. બજારમાં લાંબા સુધારાનું ધ્યાન એટલે પણ નથી કારણ કે ચોમાસું ઘણું સારું ગયું છે. વરસાદ ખૂબ સારા પડી ગયા છે એ પછી રવિ પાકો માટે સાનુકૂળતા વધી ગઈ છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.